માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા ખરીદી કેન્દ્રની મુલાકાત લેતા કોંગ્રેસના આગેવાનો ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવતા ચણાના ભાવમાં સરકારે 6% ક્વોલિટી બાબતની છૂટ રાખી હોવાથી કોઈ પણ ખેડૂતોના ચણા ખરીદીમાં પાસ થઈ શકતા ન હોવાથી આ અંગે ઉગ્ર રજૂઆત માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞેશભાઈ છૈયા તથા જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ લાડાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીને કરી છે। તેમણે પત્રમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે, પરંતુ વાતાવરણની અસર તથા વારંવાર ઝાકળ પડવાથી ચણાની ક્વોલિટી ઉપર તેની અસર પડી છે અને ચણાનું કદ તથા રંગમાં ફેરફાર થયા છે। સરકારે 6% ક્વોલિટી છૂટ રાખી હોવાથી ખેડૂતોના ચણા પાસ ન થવાથી ખરીદાતા નથી। 6% નિયમમાં ફેરફાર કરી 10% રાખવા આ નેતાઓએ જણાવ્યું છે। અરવિંદભાઈ લાડાણી અને જિજ્ઞેશભાઈ છૈયાએ માણાવદર માર્કેટ યાર્ડની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું કે 100 ખેડૂતોને બોલાવાય છે, પણ તેમાંથી 15 કે 25 જેટલા જ ખેડૂતો આવે છે। તેનું કારણ આ 6% નિયમ છે જે ખેડૂતોને નડે છે। ચણા ખરીદાતા ન હોવાથી ભાડા ખર્ચીને ખેડૂતોને આવવું ન પરવડે। 6% નિયમમાં ફેરફાર કરી 10% સુધીની છૂટછાટનો નિયમ અમલી કરે તેવી રજૂઆતો તેમણે કરી છે। આજરોજ માણાવદર માર્કેટિંગ યાર્ડમાં હું તથા મારા સાથી મિત્ર માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞેશભાઈ છૈયા ચણાની ખરીદી સેન્ટરની મુલાકાત લેતા જાણવા મળ્યું કે આ લોકો અહીંથીને 100ના ઓર્ડર કાઢે ખરીદી માટેના, એમાંથી 15ની આસપાસ ખેડૂ આવે, એમાં 50% ખેડૂનો માલ રિજેક્ટ થાય છે। રિજેક્ટ થવાનું કારણ કોઈ ખરીદી જે કરે છે એ સંસ્થાનો કોઈ વાંધો નથી, વાંધો ઉત્પાદનનો છે, કુદરતનો છે। ચણાનો પાક આ વર્ષે થોડો ઘણો નબળો થયો છે, એનું કારણ છે વાતાવરણ। ચાલુ વર્ષે ઝાકર પુષ્કળ આવવાથી ચણાનો પાક જે વહેલો કાચો માલ છે એ તૈયાર થઈ ગયો, જેને કારણે એમાં લીલી છાટ રહી ગઈ છે। હવે સરકારે આ 6% છૂટ આપી છે, હકીકતે 10% છૂટ આપે તો જ ખેડૂતના ચણા ખરીદી શકે એમ છે, બાકી કોઈ સંજોગોમાં ખેડૂતના ચણા ખરીદી શકે એમ નથી। સરકાર પોતાની નીતિ બદલે અને 10% છૂટ આપે એવી અમારી માગણી।